નમસ્કાર મિત્રો મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો તલાટીની પરીક્ષા આપવા માટે જે સંમતી ફોર્મ ભરવાનું છે તો તે ભરવાના શરૂ થઈ ગયેલા છે તો કેવી રીતે ભરવું તેમની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌ તો તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ છે તેમાં આવવાનું રહેશે તો ઓઝસ ગુજરાતની વેબસાઇટમાં આવ્યા બાદ તમારે નોટિસ બોર્ડ નામનું ઓપ્શન છે તેમાં જવાનું રહેશે તો અહીંયા આપણે નોટિસ બોર્ડમાં આવ્યા તો ત્યાં તમે પહેલો જ ઓપ્શન જોઈ શકો છો કે તલાટી કમ મંત્રી તે છે એ સંમંતિ ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો તો તમારે છે ત્યાં ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કર્યા બાદ છે તમારે અહીંયાથી સિલેક્ટ જોબ કરવાનું રહેશે જેમાં તમે છે એ ગ્રામ પંચાયત તલાટી છે તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે આઠ આઠ આંકડાનો જે કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને તમારે અહીંયા ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા તમે સંપૂર્ણ ડિટેલ નાખી દેશો અને ઓકે ઉપર ક્લિક મારશો એટલે તમારી સામે છે એ નવું પેજ ખુલી જશે અહીંયા છે એ તમારું નામ ડેટ ઓફ બર્થ તમારી કાસ્ટ જેન્ડર અને કન્ફર્મેશન નંબર આપેલા હશે અને ત્યારબાદ છે એ તમારું સંમતિ પત્રક દર્શાવેલું હશે તો એમાં સો મુદ્દા છે તે તમારે વાંસી લેવાના છે ધ્યાનપૂર્વક ત્યારબાદ તમારે અહીંયા એક ઓપ્શન દેખાય છે ત્યાં તમારે માર્ક કરી અને આઈ એગ્રી એન્ડ સબમિટ ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે તમે અહીંયા આઈ એગ્રી અને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક ઓપ્શન આવી જશે કે ડિટેલ છે એ સક્સેસફુલી છે એ સબમિટ થઈ ગયેલી છે તો તે સબમિટ થઈ ગયેલા બાદ છે એ તમારી સામે એક નવું પેજ ખુલી જશે તો એમાં પણ તમારું નામ તમારી ડેટ ઓફ બર્થ તમારી કાસ્ટ જેન્ડર અને કન્ફર્મેશન નંબર આવી જશે અને તેમાં એક નીચે ઓપ્શન આવી જશે કે પ્રિન્ટ રિસિપ તો તમારે અહીંયા પ્રિન્ટ રિસિપ ઉપર ક્લિક કરવાનું રહેશે તો તમે પ્રિન્ટ રિસિપ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે એ રિસિપ્ટની પ્રિન્ટ આવી જશે તો તેમાં છે એડવર્ટાઇઝમેન્ટ નંબર કન્ફર્મેશન નંબર તમારું નામ એ કોડ આપવામાં આવશે તમને અને તમારે તારીખ આપવામાં આવશે તો મિત્રો અહીંયા જે કોડ આપવામાં આવેલો છે એ કોડને તમારા સાસવીને રાખવાનો રહેશે અને આ કોડની મદદથી જ તમે છે એ તમારું કોલ લેટર ડાઉનલોડ કરી શકશો જો આ કોડ ખોવાઈ જશે તો તમે તમારું કોલ લેટર ડાઉનલોડ નહીં કરી શકશો અને એક ઉમેદવારે છે એ બે અરજી કરેલી હોય કે ત્રણ અરજી કરેલી હોય પરંતુ તેમણે એક સમંતિ પત્ર ભરવાનું રહેશે જો આમ નહીં કરો ને તમે એક કરતાં વધારે પત્ર ભરશો તો તમે દંડ લાયક થઈ શકો છો અને તમે છે એ આગળની ભરતીમાં ફોર્મ પણ ન ભરી શકો એટલે મિત્રો જેમ બને એમ બધાએ એક જ ફોર્મ ભરવાનું રહેશે પત્ર અને તેમના માટે તમે અહીંયા પ્રિન્ટ ઉપર ક્લિક કરી અને આને પ્રિન્ટ મેળવી લેજો અને આ પ્રિન્ટ છે એ તમારી પાસે રાખવાની રહેશે તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવી તમામ માહિતી છે એ તમને મળી રહે